કેમ છે મિત્રો, હું છું સમીર સૈયદ અને આપણે આવ્યા છીએ અહીંયા ઘોઘા મોજ માણવા. તો આપણે પહેલા અંદર દરગાહને સલામ કરશું મોટા પીરની અને પછી દરિયાની મોજ માણવા જશું. આમ તો તમારામાંથી ઘણાએ ઘોઘા જોયું હશે, પણ આપણે ફરી એકવાર વિડીયોમાં ઘોઘા જોઈ લઈએ. આ છે ઘોઘાનો એન્ટ્રી પોઈન્ટ, અહીંયા છે મોટો ગેટ ઘોઘાનો, બગદાદી ગેટ ઘોઘા. અને આપણે જઈ રહ્યા છીએ અંદર મોટા પીરની દરગાહે સલામ કરવા. તો આ છે મિત્રો મોટા પીરની દરગાહ. તો આપણે પહેલાં દરગાહમાં સલામ કરી આવશું અને પછી ઘોઘાના દરિયાની મોજ માણવા જશું. તો મિત્રો, આપણે દરિયામાં જતાં પહેલાં આ હવેલીની મુલાકાત લેશું, જે જૂની અને ખંડર જેવી દેખાય છે. તો પહેલાં આપણે હવેલીની મુલાકાત લઈ આવીએ, પછી દરિયાની મુલાકાત લેવા ચોક્કસ જશું. તો હું છું મિત્રો હવેલીની છત ઉપર, અને અહીં છતથી દરિયાકાંઠાનો નજારો સરસ દેખાય છે. જો તમને વિડીયોગ્રાફીનો શોખ હોય તો હવેલી ઉપર ચોક્કસ જજો. હવેલીની જમણી બાજુ મોટા પીરની દરગાહ છે, અને દરગાહની આજુબાજુ પાનના ગલ્લા છે. તો પાન, માવો, બીડી, મસાલા બધું મળી રહેશે. તો મિત્રો, આ છે ઘોઘાનું ગામ. હવેલી ઉપરથી બધું ક્લિયર દેખાય છે. મિત્રો, દરિયામાં નાહવા પડતા પહેલાં જાહેર ચેતવણી જરૂરથી વાંચી લેવી. આ દરિયામાં કરંટ વધારે પ્રમાણમાં પેદા થાય છે, જેથી આ દરિયામાં ઓછા પાણીમાં પણ તણાવવાની શક્યતા રહેલી છે, જેથી આ દરિયામાં નાહવા પડવું નહીં હુકમથી. મિત્રો, હું છું દરગાહની જમણી સાઈડ. દરિયો જોવા, પાણી તો છે નહીં દરિયામાં અત્યારે આ સાઈડ. આ છે મિત્રો મોટા પીરની દરગાહનો પાછળનો ભાગ. મિત્રો, બપોરનો સમય છે અને કેટલો તડકો છે, છતાં ગરમી લાગતી નથી, કારણ કે દરિયો બાજુમાં છે એટલે ભાપ બધી ન્યા વહી જાય છે અને ઠંડક આવે છે બહાર નીકળી. તો મિત્રો, તમને મારો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર બતાવજો, અને લાઇક ને શેર ને સબસ્ક્રાઇબ કરજો.